અમદાવાદમાં બિસ્માર થયેલા રસ્તાઓ પર સૌથી મોટો ખુલાસો થયો છે. બિસ્માર રસ્તાઓ પાછળ મેટ્રો રેલ પ્રોજેક્ટ જવાબદાર છે. મેટ્રો રેલ કોર્પોરેશને ખાડા પડ્યા હોવાનો સ્વીકાર કર્યો છે. વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ખાડા પડ્યા છે. મેટ્રો રૂટના 34 કિલોમીટર પૈકી માત્ર 4.6 કિલોમીટર રસ્તા જ ખરાબ હોવાનો દાવો કરવામાં આવ્યો. 571 ખાડા પડ્યા હોવાનો મેટ્રો રેલ કોર્પોરેશને સ્વીકાર કર્યો, જે પૈકી મનપાએ 476 ખાડાઓનું પુરાણ કર્યું હોવાનો દાવો કર્યો છે. તો હજુ પણ મેટ્રો રૂટ પર 100 જેટલા ખાડા યથાવત છે. મેટ્રો કોરિડોર કે અલોંગ 34 કિલોમીટર કી રોડ કો મેન્ટેન કર રહા હૈ. એએમસી કે સાથ જોઇન્ટ સર્વે કરને કે બાદ હમ લોગો ને આઇડેન્ટિફાઈ કિયા કે ઇસ 34 કિલોમીટર મે 4.6 કિલોમીટર કો અટેન્શન કી જરૂરત હૈ, જિસમે કરીબ ટોટલ 600 પોટહોલ્સ હૈ. हम लोगों ने इन 600 पॉटहोल्स में से 500 पॉटहोल्स को अटेंड कर लिया है और बाकी 100 पॉटहोल्स जो कि 600 मीटर पे स्प्रेड हैं थ्रू आउट द सिटी, उसके लिए इस हफ्ते में काम पूरा हो जाएगा. हम लोगों की कोशिश है कि जो भी और नई अराइजिंग होगी उसको हम साथ साथ उसी दिन अटेंड करेंगे, जिससे कि मोटरिस्ट को कोई तकलीफ ना हो. जहाँ जहाँ हम लोगों को अटेंड करने में तकलीफ आ रही है क्योंकि वहाँ पे ड्रेनेज नहीं है या कोई और समस्या है, उसको हम लोग एएमसी के साथ मिलके हल करने की कोशिश कर रहे हैं. અમદાવાદીઓ ને આ વરસાદી સીઝન ની અંદર સૌથી વધારે કોઈએ જો પરેશાન કર્યા હોય તો એ અમદાવાદ ના ખાડાઓ છે. અને અમદાવાદ માં પણ સૌથી વધારે જે ખાડાઓ છે એ મેટ્રો જે 40 કિલોમીટર નો રૂટ છે એની આજુબાજુનો જે વિસ્તાર છે એની અંદર સૌથી વધારે જોવા મળતા હોય છે. આ સાથે જ આજે મેટ્રો રેલ કોર્પોરેશન જે છે એમને એ દાવો પણ કર્યો છે કે અમદાવાદ મહાનગરપાલિકાની જે જવાબદારી હોય છે અથવા તો એમનું જે કામકાજ હોય છે એ યોગ્ય ન હોવાને કારણે આ રેલ કોર્પોરેશન એટલે કે સમગ્ર રૂટ છે મેટ્રોનો એની આજુબાજુના વિસ્તારની અંદર અથવા તો એ રૂટ પર સૌથી વધારે ખાડાઓ જે છે એ પડતા જોવા મળી રહ્યા છે. વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા જે છે એ જે પ્રકારની હોવી જોઈએ એ ન હોવાને કારણે જે છે એ મેટ્રો રૂટ પર આ સાથે કામ પણ ચાલી રહ્યું છે અને એ તમામ બાબતોના કારણે આ વિસ્તારોની અંદર ખાડા પડવાના જે બનાવો છે એ સૌથી વધારે બની રહ્યા છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ જે કોર્પોરેશન છે એમને દાવો પણ કર્યો છે કે 34 કિલોમીટર પૈકી 4.6 કિલોમીટરનો જે રસ્તો છે એના પર સૌથી વધારે ખાડા જે છે એ જોવા મળી રહ્યા છે. કુલ આ રૂટ પર 571 ખાડાઓ પડ્યા હતા, જે પૈકી 476 ખાડાઓનું પુરાણ થઈ ગયું છે અને હજુ પણ 100 જેટલા જે ખાડાઓ છે એ પૂરવાના બાકી છે. અને એ સાથે જ એમને એ દાવો પણ કર્યો છે કે અથવા તો એવું પણ કીધું છે કે સૌથી વધારે જે અસરગ્રસ્ત વિસ્તાર છે એ હેલ્મેટ અને એની આજુબાજુવાળો જે સમગ્ર રૂટ કોર્પોરેશનનો અથવા તો મેટ્રો રેલ પ્રોજેક્ટનો છે, આ સિવાય જે એપીએમસી માર્કેટ જીવરાજ પાર્ક છે એનો જે રસ્તો છે એના પર સૌથી વધારે અસર જે મેટ્રો રૂટ પર છે કે જ્યાં ખાડા પડવાની સૌથી વધારે અસર જોવા મળી રહી છે. એ કામકાજ અત્યારે હાલ પણ ચાલી રહ્યું છે, પુરાણનું હોય કે અન્ય તમામ કામકાજ હોય, પરંતુ એ નિષ્ફળતા અથવા તો એ ખાડાઓ જે છે એ મહાનગરપાલિકાની જે નિકાલની વ્યવસ્થા છે પાણીની એ યોગ્ય ના હોવાને કારણે બની હોવાનો તેમણે દાવો કર્યો છે. કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી અમદાવાદ.